नमस्कार, इवनिंग रिपोर्ट में आपनु स्वागत छे। हूँ छु पंकज। शुरुआत करीशु महत्वपूर्ण खबर थी। नलिया अने कच्छमां केटलाक विस्तारों में आज अने काले कोल्ड वेवनी आगाही छे। हवामान विभागनी ठंडी ने लईने आगाही। आगामी पांच दिवस वातावरण सूकू रहेशे। उत्तरी पवन फूंकावानी शुरुआत थवाथी तापमाननो पारो गगड़ी शके छे। हालमां तापमानमां 2 डिग्री जेटलो घटाडो जोवा मळ्यो छे। राज्यमां सौथी ओछुं तापमान नलियामां 4.9 डिग्री नोंधायुं छे, तो अमदावाद में 13.8 डिग्री, जारे गांधीनगर में 13.4 डिग्री की आसपास तापमान नोंधायुं छे। अमदावाद में तापमान 12 डिग्री की आसपास पहुंची शके छे। आगामी 3 दिवस में हजू 1-2 डिग्री तापमान घटी शके छे। टेम्परेचर मिनिमम टेम्परेचर देखा जाए तो अभी अगले 2 दिन के लिए मिनिमम टेम्परेचर का जो टेंडेंसी रहेगा फॉलिंग टेंडेंसी रहेगा, लेकिन ज्यादा नहीं, 1-2 डिग्री फॉल हो सकता है। लेकिन 2 दिन का बाद अब टेंडेंसी इंक्रीजिंग रहेगा, यानी टेम्परेचर 1-2 डिग्री बढ़। लेकिन नलिया में ओनली 2 दिन के लिए, कच्छ डिस्ट्रिक्ट में 2 दिन के लिए कोल्ड वेव रहेगा। आज और कल हवामान विभाग की कमोसमी वरसाद की आगाही पण छे। हवामान विभाग की आगाही मुजब भावनगर सहित अनेक विस्तार में वातावरण में पलटो आव्यो छे। जिल्लाना तळाजा अने महुवा पंथक में कमोसमी वरसाद वरस्यो छे, जेना कारणे खेडूतों में चिंता फैलाई गई छे। मावठाना कारणे मार्केटिंग यार्ड में वेचाण अर्थे जणसी लावता खेडूतोने पण तेओनो पाक खराब न थाय ते माटे ढांकवा ताड़पत्री सहित की व्यवस्था करवा अगौथी जाण करी देवाई छे। આજે સતત બીજા દિવસે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। તો ભાવનગર શહેરમાં અને માર્કેટિંગ યાર્ડમાં પણ વાતાવરણમાં પલટો જોઈ શકાય અને વરસાદ થઈ શકે એવી પણ સંભાવના છે, તો એના માટે થઈને માર્કેટિંગ યાર્ડે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, જે હાલમાં અહીંયા જોવા નથી મળતી। આવક અમે હાલ પૂરતી ખેડૂતોને વિનંતી કરી છે કે થોડું વાતાવરણ ચોખ્ખું થાય એટલે તમે લઈને આવજો, 1-2 દિવસમાં વાતાવરણ ચોખ્ખું થઈ જશે એટલે અમે તાકીદ કરી દઈશું ખેડૂતોને। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો રાજ્યોને પત્ર, હોટલ રેસ્ટોરન્ટમાં ભીડ ન કરવાની સૂચના આપી છે। તહેવારોની ઉજવણીને લઈ એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। નવા વર્ષની ઉજવણીને લઈને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા। હોટલ રેસ્ટોરન્ટમાં ભીડ ભેગી ન થવી જોઈએ, તહેવારોમાં પણ ભીડ ઉપર કંટ્રોલ જરૂરી છે, ભીડ હોય ત્યાં માસ્ક પણ ફરજિયાત રાખવું। केन्द्रीय आरोग्य मंत्रालय नो तमाम राज्यों ने पत्र, होटल रेस्टोरेंट में भीड़ भेगी नहीं करवानी सूचना आपी छे। त्यौहारों की उजवणी ने लईने एलर्ट रहेवानी सूचना आपी छे। नवा वर्ष की उजवणी ने लई एलर्ट रहेवाना आदेश कराया छे। होटल रेस्टोरेंट में भीड़ भेगी न थाय तेनुं ध्यान राखवुं, त्यौहारों में भीड़ पर कंट्रोल राखवो अने मास्क फरजियात पहेरवुं। કાલોલના એરાલ ગામમાંથી પસાર થતી કરાડ ડેમની કેનાલનું પાણી કેનાલ ઓવરફ્લો થવાથી ખેતરોમાં ઘૂસી ગયું હતું। બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસી જવાથી ખેડૂતે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલની અંદરના ભાગે સફાઈ ન થવાથી ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। બિનઉપયોગી પાણી ખેતરોમાં ઘૂસી જવાથી 1 એકરે 800 રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો, ત્યારે સમયાંતરે કેનાલનું સફાઈ કામ યોગ્ય રીતે થાય તેવી ખેડૂતોની માંગ હતી। આ ખેડૂતોને જમીન અંદર જે ખેડાણ કરેલું હોય અથવા કોઈ બી પાક કરેલો હોય તે વારંવાર પાણી પહી જાય અને ખેડવાના પૈસા વારંવાર માથે પડે છે। અને જે કરાડ ડેમમાંથી D1 કેનાલ જે નીકળે છે એનું પાણી તો ખરેખર આવે છે, પણ જે અંદર જે ઝાડી ઝાંખરા છે એ સાફ સફાઈ કરે તો ઠેક સુધીનું પાણી અમને શાંતિથી મળે એવી અમારી માંગ જરૂર પડે છે। પણ અમુક ટાઈમે શું કે અંદર કેનાલની અંદર સાફ સફાઈ નથી કરતા લોકો, એટલે અમારે ખેડાણ કરેલી જમીન હોય આવું વાવતર કરેલું હોય એની અંદર પાણી ઘૂસી જાય છે, એને વીઘાની અંદર લગભગ 800-900 રૂપિયાનો અમારો ખર્ચો માથે પડે છે। કચ્છ જિલ્લામાં અસામાજિક તત્વોના કારનામાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો। રાપરના પલાસવા નજીક નર્મદાની બ્રાન્ચ કેનાલને કેટલાક અસામાજિક તત્વોએ તોડી નાખી। આ તત્વોએ 2 જેસીબી મશીન દ્વારા પલાસવા માખેલ વચ્ચે કેનાલ તોડી નાખી હતી, જેના કારણે લાખો લીટર પાણી વહી ગયું હતું। પાણી ખેતરોમાં ફરી વળતા જીરુ, રાયડો, ઘઉં સહિતના અન્ય શિયાળુ પાકને નુકસાન થયું છે। આ ઘટનાને લઈ ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે। ખેડૂતોએ આડેસર પોલીસ મથકે જાણ કરી જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, સાથે કેનાલ પર SRP બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે તેવી માંગણી કરી છે। દ્વારકાના ભોગાત ગામમાં ખેડૂતોએ ખાનગી વીજ કંપની વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ખેતરમાં વળતર ચૂકવ્યા
અને ઉભા પાકમાં વીજ કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો. અહીંયા વળતર નથી ચૂકવવામાં આવ્યું અને વીજ પોલ ઉભા કરી દેવાયા છે એવો આરોપ છે. ખાનગી વીજ કંપનીની દાદાગીરીને લઈને સ્થાનિક ખેડૂતોમાં રોષની લાગણી છે. કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા પણ ખેડૂતો સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજૂઆતનો મુદ્દો જે છે એ જેટકો કંપની દ્વારા ખેડૂતોને અગાઉથી કોઈ જાણ કર્યા વગર એના ઊભા પાકમાં પોલીસ પ્રોટેક્શન લઈ અને આખા ઊભા પાકને નાશ કરે છે, ખેડૂતોના પાકને નુકસાન થાય છે અને આ નુકસાન ન થાય એના માટે અરે ખેડૂતને અગાઉથી જાણ કરી નિયમો અનુસાર જે કાર્યવાહી થવી જોઈએ આ નિયમો અનુસાર કાર્યવાહી થાય એના માટે રજૂઆત કરવા આવ્યા હતા. એ લોકો કોઈ વળતર કે વળતરનું નક્કી થાંભલો નાખી એની રેન્જ કોઈ બતાવ્યા વગર પોલીસ પ્રોટેક્શન લઈ અને સીધા ખેડૂતના ઊભા પાકની અંદર અમારા ઊભા પાકની અંદર મનથાય એમ થાંભલા ખોડે અને ખેડૂત કેવા જાય તો લાઠીચાર્જ કરે. ખેતરની અંદર જે ઝટકોની લાઈન આવે છે તેમાં એ લોકો અત્યારે બળપૂર્વક કામ કરી રહ્યા છે અને હારે પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે. મોરબીમાં હળવદના નવા માલણિયાદ ગામે ખેડૂતની આત્મહત્યાનો મામલો તારીખ 21 ડિસેમ્બરે ખેડૂત જયંતિભાઈ જીવણભાઈ દલવાડીવાળાએ ખેતરમાં ચાલતા ટ્રેક્ટર હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો. ખેડૂતે આપઘાત પહેલાં એક ચિઠ્ઠી લખી હતી જેમાં બુલેટના ગેરેજવાળો લાલો, છગન રામજી ભુવા, ઘનશ્યામ ગઢવી, ચંદ્રેશ પટેલ, ભરતસિંહ નાડોદા રાજપૂત સહિત માલણિયાદના ડોક્ટર પીપી દ્રાંગધ્રાથી અશ્વિન રવારી, અમદાવાદના નિકોલથી પટેલ ધીરુભાઈ, નાનજીભાઈ મહિપતસિંહ મૂડીવાળાને નામનો પણ ઉલ્લેખ કર્યો છે. આ તમામ લોકો વારંવાર ખેડૂતને મારી નાખવાની ધમકી આપતા હતા. ખેડૂતે ચિઠ્ઠીમાં તેમનો ઉલ્લેખ કર્યો છે. જો કે પરિવારજનોએ એક બે દિવસ બાદ પોલીસને આ દેણા બાબતે જણાવતા પોલીસે ચિઠ્ઠીના લખાણની ખરાઈ કરવા ચિઠ્ઠી એફએસએલમાં મોકલી છે. એફએસએલ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરાયું. ગોંડલ ડુંગરા રૂટની બસ બંધ થઈ જવાથી વિદ્યાર્થીઓમાં રોષ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ગુંદાળાથી પાટીદળ અભ્યાસ કરવા જવા માટે બસ બંધ થયા બાદ તેઓને 5 કિલોમીટર ચાલીને જવું પડે છે. આ બાબતે વિદ્યાર્થીઓ અનેકવાર રજૂઆત કરીને થાકી ગયા છતાં એસટી વિભાગ દ્વારા કોઈપણ નિર્ણય લેવાતો નથી, જેથી વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો. બીજી તરફ એસટીના કર્મચારીઓ દ્વારા પણ યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. ગોધરા સિટી સર્વે કચેરીમાં અરજદારોની ફરિયાદને લઈને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કચેરીની મુલાકાત લીધી હતી. કર્મચારીઓની ગેરવર્તણૂક અને નાણાંની માગણીના આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવ્યા હતા. ધારાસભ્યએ ઉપસ્થિત અરજદારોની રજૂઆત સાંભળી હતી. કચેરીમાં હાજર કર્મચારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. ધારાસભ્યએ કર્મચારીઓને કામગીરી માટે આવતા અરજદારોને હેરાન નહીં કરવાની તાકીદ કરી. કર્મચારીઓના વર્તનથી સરકારની છાપ બગડે છે તેમ કર્મચારીઓને ટકોર પણ કરી હતી. અંબાજીમાં દાતાના નશામાં ધૂત શિક્ષક સામે આખરે કાર્યવાહી થઈ છે. શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. શાળામાં દારૂ પીધેલી હાલતમાં એક શિક્ષકનો વિડીયો વાયરલ થયો હતો. દાતાના જોધસર ગામની પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો હતો. તસવીરો જુઓ. દારૂડીઓ શિક્ષક જોવરા બુંબડિયા અને નંદુભાઈ તરાલ સસ્પેન્ડ થયા છે. ટીપીઓની તપાસમાં બંને શિક્ષકો દારૂ પીતા હોવાનો ખુલાસો થયો છે. પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધા છે. આ બંને શિક્ષકો શાળામાં અવારનવાર દારૂ પીને આવતા હોવાનું સામે આવ્યું. શાળામાં લેખિત અને રૂબરૂ નિવેદનો લીધા બાદ શિક્ષક સામે કાર્યવાહી થઈ. જોધસર પ્રાથમિક શાળામાં દારૂ પીધેલી હાલતમાં શિક્ષકનો આ વાયરલ વિડીયો હતો. તેને બાદ તેમની સામે એક્શન લેવામાં આવ્યા છે. શિક્ષકો અવારનવાર સ્કૂલની અંદર દારૂ પીને આવે છે એ અંગેનું તપાસ અહેવાલ પ્રાથમિક તપાસ અહેવાલમાં તારણ જોવા મળે છે, જે અનુસંધાને બંને શિક્ષકોને તત્કાલીન અસરથી આજે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અને હવે વાત કરીશું ઢોર મચાએ શોરની.
હાઈકોર્ટની ટકોર બાદ પણ રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે આજે એક જ દિવસમાં ચાર અલગ અલગ જગ્યા પરથી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. ભરૂચમાં રખડતા ઢોરે 6 વર્ષના બાળકને અડફેટે લીધું અને તેને કચડી નાખ્યું. બીજી બાજુ રાજકોટમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો, જેમાં ઢોરે 2 મહિલા પોલીસકર્મીને અડફેટે લીધી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. સાબરકાંઠાના ઈડરમાં પણ ભરબજારે આખલાનો આતંક જોવા મળ્યો, જેને લઈ રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી. જો વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરમાં રખડતા ઢોરે બાઇક સવાર યુવકને અડફેટે લીધો હતો, જેમાં ગંભીર ઇજા થતા યુવકનું મોત નિપજ્યું હતું. કોરોનાની સંભવિત ખતરાને લઈને જામનગરમાં મહાનગરપાલિકાનું તંત્ર અને સરકારી જીજી હોસ્પિટલે પણ તૈયારી કરી લીધી છે. નવી કોરોનાની પરિસ્થિતિને લઈ સજાગતા વધારી દેવાઈ છે. જામનગર શહેરમાં કોરોનાના 2 રાઉન્ડમાં અતિ ગંભીર અસરવાળો હોય 2 રાઉન્ડનું રસીકરણ તો 100% વધુ થઈ ગયું છે, પરંતુ 3જા રાઉન્ડમાં કોરોનાનો અસર સાવ નહીવત રહેતા રસીકરણ પ્રત્યે નિરસતા જોવા મળી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં પણ કોરોનાની નવી લહેરને લઈ તમામ તૈયારીઓ સાથે તબીબો સ્ટેન્ડબાય છે. ગુજરાતમાં અને જામનગરમાં જીજી હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલના સ્થળે હાલ ઓક્સિજન, વેન્ટિલેટર સહિતના બેડ અને તબીબી સેવા માટે સજાગતા દાખવવામાં આવી. હાલ અમે એને અટકાયતી પગલા રૂપે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને એને ટ્રીટમેન્ટ, એ બધા અમે પગલા લઈ રહ્યા છીએ. દવાઓ અને સાધન સામગ્રીની હાલ પૂરતી વ્યવસ્થા થઈ રહી છે અને આપણે કોવિડ બિલ્ડિંગમાં ટ્રાયેજ અને એને લગતી આપણે 150-200 બેડ્સની વ્યવસ્થા કરવાની છે. હાલ જે પ્રકારે કોરોનાના નવા વેરિયન્ટે દેખા દીધી છે, ત્યારે ભારત અને ગુજરાતમાં અને ખાસ કરીને જામનગરમાં પણ આ નવા વેરિયન્ટને લઈને તંત્ર છે તે સાબદું બન્યું છે. જે પ્રકારે વાત કરવામાં આવે ગુજરાત અને જામનગરમાં, જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ છે, જ્યાં તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીં જે સરકારી કોવિડ હોસ્પિટલ છે તેમાં ખાસ કરીને જે કોરોના બેડ છે 1200 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં જે પ્રકારે ઓક્સિજન પ્લાન્ટ છે, આ ઉપરાંત અહીં ડોક્ટરોની કોઈ કમી ન રહી જાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે. કોરોનાનું નવું વેરિયન્ટ જ્યારે દેખા દીધી છે, ત્યારે ગુજરાત અને જામનગરમાં પણ તંત્ર છે તે સાબદું બન્યું છે. ગુજરાતની 2જા ક્રમની અને સૌરાષ્ટ્રની 1મ ક્રમની જે સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ છે, ત્યાં કોરોના વોર્ડમાં તમામ પ્રકારના પ્રિકોશનની વ્યવસ્થા સાથે ડોક્ટરોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. અમરેલી જિલ્લા સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાના કેસ રાજ્યમાં નોંધાતા તમામ સુવિધા વધારી દેવામાં આવી છે. કોરોના વોર્ડ શરૂ કરી 407 જેટલા બેડનો એક વોર્ડ તૈયાર કરી દેવાયો છે, તો ઓક્સિજન, દવાઓ તેમજ ડોક્ટરો અને સ્ટાફ સાથે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, ત્યારે સિવિલ હોસ્પિટલ કોરોના સામે લડવા માટે સજ્જ કરી દેવાઈ છે. ખાસ કરીને જ્યારે ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય ત્યારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર, સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય, પીએસએ પ્લાન્ટ અને ક્રાયોની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોરોનાની સંભવિત લહેરને લઈ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સજ્જ બની ગયું છે. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી. જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દેવાઈ છે. ઓક્સિજન પ્લાન્ટોની કાર્યક્ષમતાને ચકાસી અને તેને કાર્યરત કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં લગભગ ડેલીના 200-300 જેટલા ટેસ્ટ થાય છે, જે અમે ડબલ કરવાની તૈયારીમાં છીએ. લોકોને પણ અપીલ કરવા માંગુ છું કે થોડા પણ સિમ્પટમ્સ દેખાય તો તાત્કાલિક રીતે ટેસ્ટ કરાવવું જોઈએ. કોરોનાને લઈને સુરત શહેરમાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સિવિલ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, ઉપરાંત વેન્ટિલેટરની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં 300 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. પાલ, કતારગામ સહિતના વિસ્તારોમાં આવેલ સરકારી હોસ્પિટલમાં અલગ અલગ 50 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી કે કોઈપણ વ્યક્તિને સામાન્ય લક્ષણ જણાય તો પણ ટેસ્ટ કરવામાં આવે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ પર તકેદારી વધારવામાં આવી છે. સુરતમાં પણ કોરોનાના કેસ વધે તો આપણે ત્યાં આરોગ્ય તંત્ર તરફથી સંપૂર્ણપણે તકેદારીના પગલાં લેવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તમામે તમામ અર્બન હેલ્થ સેન્ટર્સના ડોક્ટર્સને પણ સેન્સિટાઇઝ કરી દીધા છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણવાળા દર્દીઓ તો એ તમામનું આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. સિવિલ અને સ્મીમેરને સજ્જ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત
સુરત મહાનગરપાલિકામાં હાલમાં જ ઓગસ્ટ મહિનાથી 50 બેડની 4 હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. જૂનાગઢમાં સાધુ સંતોએ કર્યો ફિલ્મ પઠાણનો વિરોધ. લોક સાહિત્યકાર અને હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આપ્યો આવેદનપત્ર. શિવરાત્રિના મેળાના બહિષ્કારની સાધુ સંતોએ ચીમકી આપી. ભાવનગરનો 34 વર્ષીય વેપારીને કોરોના પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ. મનપા કમિશનર અને સિવિલ સર્જને લીધી ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત. દરરોજ 500 થી 1000 સુધી કોરોના ટેસ્ટિંગ કરવા સૂચના. 1 કિલો ટામેટાનો ભાવ 5 રૂપિયા, કોબીજનો 2 અને દૂધનો ભાવ 3 રૂપિયા. ખેડૂતોને શાકભાજી વેચવા જવા માટેના ભાડા પડી રહ્યા છે માથે. ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા સરકાર પાસે માંગ. અરવલ્લીમાં શાકભાજીના ભાવમાં સતત ઘટાડો. મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા મજબૂર. વાવેતરનો ખર્ચ પણ ન નીકળતા ખેડૂતોની હાલત કફોડી બની. છોટાઉદેપુરના ખેડૂતોને ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજગી. જિલ્લામાં અંદાજીત 4,770 હેક્ટરમાં થઈ ટામેટાની ખેતી. ટામેટાનો ભાવ તળીએ જતા ખેડૂતોને આર્થિક ફટકો. મહીસાગરમાં ખાતરની તંગી. લુણાવાડામાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખેડૂતોની લાંબી કતાર. સોમનાથ મહાદેવનો પ્રસાદ ઓનલાઈન મળશે. સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પર ઓર્ડર કરી શકાશે. મહાદેવને અર્પણ કરાયેલા વસ્ત્રોમાંથી બનાવેલા વેસ્ટકોટ અને પ્રસાદ ઓર્ડર કરી શકાશે. બનાસકાંઠાના ધરોઈ ડેમની કામગીરીને લઈ 2 દિવસ પીવાનું પાણી બંધ રહેશે. પાલિકાએ સ્થાનિકોને પાણીનો ઓછો ઉપયોગ કરવા આપી સૂચના. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો. વહેલી સવારે લોકો શરીરને હુંફ આપતા વસ્ત્રો પહેરી કામે જતા જોવા મળ્યા. લોકો તાપો કરી લઈ રહ્યા છે શિયાળાની શીતલહેરની મજા. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો. 48 કલાકમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો. હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં વધશે ઠંડીનો પ્રકોપ. 25 ડિસેમ્બરથી ઠંડીમાં થશે વધારો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં વારંવાર વાતાવરણ બદલાશે. રાજકોટમાં લંપટ પ્રોફેસર સામે એનએસવાઈનો વિરોધ. વીરબાઈ કોલેજના પટાંગણમાં એનએસવાઈના કાર્યકર્તાઓએ પ્રોફેસરનો ઉગ્ર વિરોધ કર્યો. પ્રિન્સિપાલને બંગડીઓ આપી પોતાનો વિરોધ નોંધાવ્યો. રાજકોટમાં વિદ્યાર્થીની પાસે અઘટિત માગણી કરતા પ્રોફેસરને ફરજ મુક્ત કરાયા. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફરજ મુક્ત. સંજય તેરૈયાને ફરજ મુક્ત કરાયા. બોટાદના રાણપુરામાં શિક્ષક દ્વારા ધોરણ 6ની વિદ્યાર્થીની અડફલાક કરાતા તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા. કડક સજાની માંગ સાથે આજે રાણપુર બંધનું એલાન. બોટાદના રાણપુરમાં વિદ્યાર્થીની છેડતી કરનારા શિક્ષકની ધરપકડ. બુધવારે વિદ્યાર્થીનીના પિતાએ નોંધાવી હતી ફરિયાદ. પોલીસે શિક્ષક વિરુદ્ધ નોંધ્યો ગુનો. સરકારે સારવાર સહાય બમણી કરી. પીએમ જયની કાર્ડની સહાય 5 લાખથી વધારીને 10 લાખ કરી. કેબિનેટ બેઠકમાં નિર્ણય. ચૂંટણી પહેલા કરાયો હતો વાયદો. રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળી. કોરોના સંદર્ભે કરાઈ ચર્ચા. કેબિનેટ બાદ આરોગ્યમંત્રીએ બોલાવી આરોગ્ય વિભાગની બેઠક. ઓક્સિજન બેડ અને દવાઓની ઉપલબ્ધતા અંગે કરાઈ સમીક્ષા. કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકાર લેશે પગલાંઓ. કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે પગલાં લેશે. હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં. વિદેશમાં વધતા કોવિડ કેસને લઈ સરકાર એલર્ટ. ગુજરાતમાં કેસ ન વધે તે માટે અધિક નિયામકની આરોગ્ય અધિકારીઓને મહત્વની સૂચના. અટકાયતી પગલાં લેવા અપાઈ સૂચના. સંભવિત કોરોનાની લહેરને લઈ સરકાર સતર્ક. રાજ્ય સરકારના આરોગ્યમંત્રીએ આપ્યું નિવેદન. કહ્યું કોરોનાને લઈને સરકારે કરી લીધી તમામ તૈયારીઓ. લોકોએ કોરોનાના નિયમો પાળવા એમની અપીલ પણ કરી. કોરોનાના પગ પેસારાને લઈ તંત્રની પૂરજોશમાં તૈયારી. રાજ્યમાં દવાઓની વ્યવસ્થાઓ પૂરતી કરાવવામાં આવી. દવાઓની ખોટી સંગ્રહખોરી ન કરવા આપી સૂચનાઓ. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આપી સૂચના. દ્વારકામાં કોરોનાની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગ સજ્જ. જિલ્લામાં ફરી કોવિડ ટેસ્ટિંગ સેન્ટરો કરાયા શરૂ. ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં 150 બેડ અને 49 વેન્ટિલેટર સાથે કોવિડ વોર્ડ શરૂ. અમદાવાદમાં યોજાનારા કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો પર કોરોના સંકટ. સંભવિત કોરોનાના ખતરાને લઈને તંત્ર એલર્ટ. બંને કાર્યક્રમોના આયોજનને અંગે કરાઈ રહી છે વિચારણા. કોરોનાને લઈને તંત્ર એલર્ટ. અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ સજ્જ. કોરોના વોર્ડમાં 56 બેડ તૈયાર કરાયા. વેન્ટિલેટર મોનિટરિંગનું ટેસ્ટિંગ શરૂ કરાયું.
વડોદરામાં કોરોનાના BF7 વેરિયન્ટનો કેસ નોંધાતા ગુજરાતમાં ફફડાટ, તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકાર પણ એલર્ટ. વડોદરામાં SSG હોસ્પિટલ અને ગોત્રીમાં કોરોનાના દર્દીઓ માટે તૈયારીઓ કરાઈ, 75 બેડની વ્યવસ્થા કરવામાં આવી, નાગરિકોને માસ્ક પહેરવાની કરી અપીલ. રાજકોટ મનપાએ કોવિશિલ્ડની માગણી કરી, શહેરમાં પ્રિકોશન ડોઝની કામગીરી 23% જ થઈ, 9 લાખ કરતા વધુ લોકોને ત્રીજો ડોઝ બાકી. ધોરાજીની સિવિલ વેલકમ બેક. વાત જામનગરની. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ 540 સીટોની માન્યતા રદ કરવા અંગે યુનિવર્સિટીમાં કુલપતિ સમક્ષ હલ્લાબોલ કર્યો હતો. તો ગુજરાતની 7 જેટલી કોલેજોની કેટલીક ગેરરીતિઓને લઈને 540 સીટોને હાલ સ્થગિત કરવામાં આવી છે. તો તેની ચિંતાને લઈને ABVP મેદાનમાં ઉતર્યું છે. આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી. અવારનવાર પણ 2-3 વાર રજૂઆત કરેલી હતી સાહેબને. આજે સાહેબે લેખિતમાં અમને ખાતરી આપેલી છે કે વિદ્યાર્થી હિતમાં નિર્ણય લઈને જે 540 સીટોનો ઘટાડો થયેલો છે તેની સરભર કરવામાં આવશે. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કુલપતિ સાહેબ પાસેથી આશા રાખે છે કે ઘટાડેલી સીટોની સરભર કરવામાં આવશે. કારણે ભાવનગરની 60 સીટો છે ઓટોમેટિક ઓપન થઈ ગયેલી છે, એટલે આપ જે નક્કી કરો છો કે અમારા BOGમાં જે કંઈ નિર્ણય થશે એ અમે વિદ્યાર્થીના હિતમાં જ લેવા માગીએ છીએ અને વિદ્યાર્થીના હિતમાં જ કરશું. પણ એક યુનિવર્સિટી તરીકે યુનિવર્સિટીની જવાબદારી બને છે કે એ વિદ્યાર્થીનું સતત ક્વોલિટી એજ્યુકેશન જળવાઈ રહે એવા પગલાં યુનિવર્સિટીએ ભરવા જોઈએ. રાજકોટ યુનિવર્સિટી સંલગ્ન પીડી માલવ્યા કોલેજમાં ચાલુ પરીક્ષાએ સોશિયલ મીડિયા પર વિડીયો લીક કરનારા વિદ્યાર્થી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. પેપર લીક કરનારા વિદ્યાર્થીનો એનરોલમેન્ટ નંબર યુનિવર્સિટીમાંથી રદ કરવામાં આવ્યો. વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્રમાં આન્સરશીટની બાજુમાં ચિઠ્ઠી રાખી વિડીયો ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પીડી માલવ્યા કોલેજ પાસે ખુલાસો માંગ્યો છે. કૃત્ય કરનાર વિદ્યાર્થીના ઇન્સ્ટાગ્રામમાં પણ એમણે મૂકેલું હતું સોશિયલ મીડિયામાં. એ ઇન્સ્ટાગ્રામ ઉપરથી યુનિવર્સિટીએ પકડ્યું. ગઈકાલે જ આ વિદ્યાર્થીનું યુનિવર્સિટીમાંથી એનું એનરોલમેન્ટ પણ રદ કરવામાં આવ્યું છે. યાત્રાધામ પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજે પ્રારંભ થયો. આ પરિક્રમા વાઘેશ્વરી માતાજી મંદિરથી પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ માતાજીના જયઘોષ સાથે દેશ દુનિયામાંથી કોરોના મહામારીથી જલ્દીથી દૂર થાય તેવા સંકલ્પ સાથે પ્રસ્થાન કરાવી. મોટી સંખ્યામાં ગુજરાતભરના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પાવાગઢ આવ્યા. તો શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે ઠેર ઠેર નાસ્તા પાણી સાથેની વ્યવસ્થા પણ કરાઈ હતી. સાત વર્ષથી અમે આ પરિક્રમાની શરૂઆત કરી છે અને ફરી જાગૃત કરી છે. આ પરિક્રમાની અંદર આખા ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી પબ્લિક એ પરિક્રમા કરવા પધારેલ છે. પાવાગઢ પરિક્રમાનું રજીસ્ટ્રેશન કરાવ્યું, રૂબરૂ ફોન કર્યા, ફોન કરવાની એટલી બધી સંખ્યા હતી કે વેબસાઇટ પણ ક્રેશ થઈ ગઈ અને વેબસાઇટમાં હજારો રજીસ્ટ્રેશન કરવાથી સ્વયંભૂ જ્યારે આ પાવાગઢ પરિક્રમામાં લોકો ગુજરાતમાં પધારતા હોય ત્યારે પાવાગઢમાં પરિક્રમા થાય છે. તો મેં ફેસબુક પર 1.5 મહિનાથી હું તપાસ કરતો હતો અને મને જાણકારી મળી કે આવી રીતની સુવિધા છે ને આવું છે. તો મેં રજીસ્ટ્રેશન કરાવ્યું અને સારી એવી સુવિધા છે. નાસ્તો, ચા પાણી, મેડિકલ ટીમ, બધી જ વ્યવસ્થા સારું એવું છે અને સારી એવી સુવિધા પણ છે. પાવાગઢમાં માતાજીની પરિક્રમા કરવા માટે આવ્યા છે અને અમને બહુ જ સારો અનુભવ થાય છે કે માતાજીની સાક્ષાત અમારા પર કૃપા હોય એવું લાગે છે. કે અમને જરા પણ આમ એવું નથી લાગતું કે અમે કંઈ તકલીફ પડશે કે કંઈ પણ, આમ બહુ સારું એમ ફીલ થાય છે. માતાજી મને સારી રૂપે એવી આશા રાખું છું. સરસ અનુભવ, સરસ અનુભવ. આના કોરોનાને પણ ભગાડી દે એવું માતાજીની કૃપા કરું છું.